સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના અમીનપુર ગામે આદિજાતિ વિકાસ અને પ્રાથમિક માધ્યમિક અને પોર્ટ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી. ગામજનો દ્વારા રથનું ભવ્ય સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે પ્રાંતિજ તલોદનો વિસ્તાર તેમની કર્મભૂમિ છે, જ્યાં તેમણે 29 વર્ષ સુધી સેવાઓ આપી છે. આ ગામમાં એકવાર NSS કેમ્પમાં પણ આવી ચૂક્યા છે. આ ગામમાં તેમના ઘણા વિદ્યાર્થીઓ છે. સાથે તલોદ એક એવો વિસ્તાર છે જ્યાંથી હાલમાં 3-3 ધારાસભ્યો છે, જેમાં તેઓ પોતે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, જે મંત્રીના પૂર્વ વિદ્યાર્થી રહી ચૂક્યા છે. હિંમતનગરના ધારાસભ્ય વિડી ઝાલા પણ તલોદના છે. મંત્રીએ ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને મિશન થકી આજે આરોગ્ય, શિક્ષણ, આવાસ, પાણી તમામ પ્રાથમિક સુવિધાઓ છે, સેવાડાના માનવી સુધી પહોંચી છે, અને જે કોઈ લાભાર્થીઓ બાકી રહી ગયા છે તેમને તેમના ઘરે પહોંચીને આ લાભ આપવા વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી છે. ગામની શાળાનું શિક્ષણ અને બાળકોની સિદ્ધિઓ જોતા તેમણે જણાવ્યું કે શિક્ષણ એ જીવનની પારાશિસી છે. સાબરકાંઠા જિલ્લામાં 856 નવીન શાળાના ઓરડાઓ માટે 136.96 કરોડ ફાળવવામાં આવ્યા છે, તેમજ અન્ય 324 નવા ઓરડાઓ માટે ટેન્ડરિંગ પ્રક્રિયા ચાલુ છે, જેના માટે 64 કરોડ ફાળવવામાં આવશે. શિક્ષણમાં સુધારો લાવવા અને બાળકોની આંતરિક શક્તિઓને ખીલવવા માટે અનેક પ્રકારના સાધન સહાયો પૂરા પાડવામાં આવે છે. સંગીતના સાધનો, રમતગમતના સાધનો, કોમ્પ્યુટર લેબ જેવી સુવિધાઓથી શાળાઓ સજ્જ બનાવવામાં આવી છે. શિક્ષકોને CPRની તાલીમ આપી સજ્જ કરવામાં આવ્યા છે, જેથી ઇમરજન્સીના સમયમાં કોઈપણ નાગરિકનું જીવન બચાવવામાં ઉપયોગી બની શકે. વધુમાં મંત્રીએ જણાવ્યું કે હાલમાં પ્રાકૃતિક ખેતી તરફ વળવું અત્યંત જરૂરી છે. રાસાયણિક ખેતી થકી કેન્સર જેવી જીવલીન બીમારીઓ ફેલાઈ રહી છે અને અનાજમાં પોષક તત્વોની કમીના કારણે અનેક સમસ્યાઓ સર્જાઈ રહી છે, જેના એકમાત્ર ઇલાજ પ્રાકૃતિક ખેતીમાં છે. સાથે મિલેટ્સ અન્નને પણ ખોરાકમાં સામેલ કરવા જણાવ્યું હતું. આ પ્રસંગે સાંસદ દીપસિંહ રાઠોડ અને ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત 2047ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ લીધા હતા. લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે સહાય વિતરણ કરાયું હતું. અમીનપુર ગ્રામ પંચાયતને 100% ડિજિટલાઇઝેશન, 100% નલ સે જલ તેમજ ODF પ્લસનું સર્ટિફિકેટ એનાયત કરાયા હતા. આ કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ, આયુષ્યમાન ભારત કાર્ડ તેમજ ઉજ્જવલા યોજના અંગેના સ્ટોલ ઊભા કરી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ, જિલ્લા કલેક્ટર નૈમેશ દવે, પ્રાંતિજ અને તાલોદ તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ચૌધરી, ગામના સરપંચ, આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જીલ રાવલ, ZSTV પ્રાંતિજ.